नमस्ते बाळकों, जे पहेला आपणे धोरण 5 मां काव्य 2 पर्वत तारा एना विशे आपणे समजूती मेळवी लीधी। हवे एना द्वारा मे प्रश्नो पण मोकलाव्या हता। हवे आवशे बीजो वीडियो जेमां व्याकरण विभाग आवशे। पहेलो प्रश्न छे योग्य छोड़ता छोड़ो। शू छे योग्य छोड़ता छोड़ो? पहेला तमारे अ विभाग जोवानो, पछी ब विभाग माथी शू लखवानो छे, जवाब लखवानो छे। पहेला छे पर्वत। भेट आपी छे बे नंबर। सरोवर, सरोवर विशाळ ईश्वर नी आंख छे एटले एक नंबर। अने आज्ञा अंधकार मां टम टमतू चीवड़ू त्रण नंबर। હવે નીચે જોશો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીંયા તમે લખ્યું છે આ કામ, તો કયો શું આવશે? મીના વાળો શબ્દ અહીંયા આપણે લખીશું શ। ખાલી જગ્યા અણસી સા કે સા, કયો આવશે? સસલાનો શ। સાયકલ એમાં પણ સસલાનો શ। શિયાળ આપણે વાંચી છે શિયાળ, તો કયો આવશે? મીના વાળો। હવે સાવરણી, આવી અમુક ખાલી જગ્યા આવશે એમાં પણ તમને જાતે આવડશે। હવે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। શું બનાવવાનું છે? શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। તમે એમાં ગમે એ વાક્ય બનાવી શકો છો। પહેલા આપણે એક વાક્ય છે સરોવર સુંદર હોય છે, ગમે એ વાક્ય તમે બનાવી શકો છો, એની અંદર સરોવર શબ્દ આવો જોઈએ। બે, ભગવાને કેશવરે આપણને સુંદર ભેટ આપી છે। ભગવાને આપણને, ઈશ્વરે આપણને સુંદર ભેટ આપી છે। અહીંયા પણ ભેટ શબ્દ આવ્યો છે। શું આવ્યું છે? ભેટ શબ્દ। ભેટ અને સરોવર શબ્દ પછી કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો, એની અંદર એ શબ્દ આવો જોઈએ। હવે સૂર્ય, સૂર્ય આકાશમાં હોય છે, ઝરણો, ઝરણો ખળ ખળ વહે, ખડખડ અવાજ કરે છે, આમાં ઝરણો શબ્દ આવ્યો છે। ખળ ખળ ઝરણો, ઝરણાનો અવાજ ખડખડ હોય છે, ખડખડ। અને ઝરણો પણ શબ્દ આવ્યો છે અને સૂર્ય પણ શબ્દ આવેલો છે। આના પ્રતિ બે શબ્દો પ્રતિ વાક્ય બનાવી દીધા। હવે સમાનાર્થી શબ્દ, સમાનાર્થી શબ્દની અંદર નાદ, નાદ એટલે શું આવશે? અવાચક। તરણું, તરણું એટલે ઘાસ, શું આવશે? ઘાસ અથવા તણકલો। ત્રાડ, શું આવશે સમાનાર્થી શબ્દ? ગર્જના। ત્રાડ એટલે શું આવશે? ગર્જના। આંખ, એ તો બધાને આવડશે સમાનાર્થી શબ્દ, નયન, શું છે? નયન। હવે સોગાદ, સોગાદ ભેટ। સરોવર, સમુદ્ર, શું આવશે? સમુદ્ર। આભ, આકાશ અથવા નભ। આકાશ અને નભ કોઈ પણ લખી શકો છો। ઈશ્વર, પ્રભુ અથવા ભગવાન, આપણે લખીશું ભગવાન શબ્દ, ભગવાન શું આવશે? ભગવાન।
હવે નીચે જુઓ વિરોધી શબ્દ વિરોધી એના કરતા આકાશ આકાશ એટલે ધરતી સુગંધ શું આવશે સુગંધ એટલે શું આવશે દુર્ગંધ દુર્ગંધ નજીક નજીક એટલે શું દૂર અજવાળું અંધારું અજવાળું નું શું થઈ જશે અંધારું કોહળું સાકડું તારું તારું ને મારું એ પણ વિરોધી શબ્દ છે તારું તો મારું મારું હવે જોડણી સુધારવાની છે શું છે જોડણી સુધારો પર્વત ર રેખ ઉપર છે રેખ ક્યાં છે તની ઉપર છે એટલે આપણે લખીશું પર્વત ર પર આવું વ પર આવશે શું આવશે વ પર પર્વત પ્રયાત અહીંયા તમને દીર્ઘ આપી છે રડિયાત નું શું થઈ જશે રસ્વ રડિયાત દરિયો શું છે દરિયો દરિયો અહીંયા આપણે દ રી યો હવે પતંગિયો પ ત ગ્યુ પતંગિયો વિશાળ આવ્યો આ તમારે જોડણી સુધારો છે હવે ઉપર એક પ્રશ્ન છે જુઓ નીચેના શબ્દને કક્કાવારીના ક્રમમાં લખો કક્કાવારી કીધી છે એટલે આપણે સ્વરને યાદ કરવા પડશે અને વ્યંજનને યાદ કરવા પડશે અને સ્વર અને વ્યંજન જેમાં પેલો અક્ષર સ્વરમાં જે પેલો અક્ષર આપતો એ જુઓ આમાં સ્વરનો કોઈ અક્ષર છે પેલો હા છે કયો છે આ કાસ શું છે આકાશ પછી બીજો કોઈ સ્વરનો છે નથી હવે આપણે વ્યંજન ને જોઈશું ક ક ક ગ મ તો પેલા દ આવશે પ આવશે ન આવશે કે રો આવશે હવે ત થ દ ધ પ ફ ગ મ પેલા આવશે ત થ દ દરિયો ન નદી ત થ દ ન પ ફ હવે શું આવશે ફૂલ પ ફ ગ મ ય અને ર તો શું આવશે રોડ આમાં તમારે બારક્ષણીને વ્યંજનને સ્વરને એ બધું તમારે ધ્યાનમાં રાખીને આ તક્તાવારીને ક્રમમાં ગોઠવવાનું રહેશે જોડણી સુધારો મેં તમને પહેલા સમજાવી દીધું હવે આડાવાળા થઈ ગયેલા અક્ષર જો મેં થોડાક લખેલા છે બીજા તમે તમારી રીતે પણ લખી શકો છો સ વ ર રો તો શું થઈ જશે સ રો વર દ દ યો રી તો આપણે બનાવવાનું છે દ રિયો હવે પ ત પંગ્યુ આડાવાળો શબ્દ છે તો શું થઈ જશે શબ્દો જોઈને આપણે ખબર પડશે પતંગ યુ હવે આ જે મેં તમને સમજાવ્યું છે એ તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે